महिलाओं को पानी दो। हाय रे कमिश्नर, हाय हाय, हाय हाय रे भाजपा, हाय हाय, हाय रे भाजपा, हाय हाय। बिजली पानी आपकी, नहीं किसी के बाप की। बिजली पानी आपकी, नहीं किसी के बाप की। वडोदरा शहેરના વોર્ડ નંબર 1 માં સમાવિષ્ટ સોસાયટીઓ તેમજ નિઝામપુરાના કેટલાક વિસ્તારોમાં પાણી પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાની બૂમો ઉઠી છે। અગાઉ અનેક વખત સ્થાનિકોએ વોર્ડ કચેરી તથા પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ભર ઉનાળે પાણીના ત્રાસથી તોબા પુકારી ઉઠેલી મહિલાઓએ આજે આમ આદમી પાર્ટી પક્ષની આગેવાનીમાં મહિલા મોરચા સ્વરૂપે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘટનાની ગંભીરતા સમજતું નથી અને ટેન્કર મોકલી આપે છે તેવો કોણીએ ગોળ લગાવી આપે છે। કેટલા વર્ષથી પાણી તકલીફ પડે, પાણી તો કેટલા ટાઈમથી પાણી નથી આવતું, વેરો લેવા માટે તૈયાર થાય છે પણ પાણી આવતા જ નથી, પછી હવે અમારે શું કરવાનું? અને પાણી આવે છે તો ગંદુ પાણી આવે છે, એકદમ ગંદુ આવે છે, અને પછી આવે ને તો પછી પાછું સારું આવે થોડું, અને પ્રેશર તો હાવ જ આમ ચીરીક જ પ્રેશર આવે, ટાંકીમાં પાણી નથી પડતું, તો કેવી રીતે અમારે કપડાં વાસણ બધું કેવી રીતે કરવાનું? કચરો બધો, હા, અને કચરાવાળા તે કચરા લેવા નથી આવતા, બધી જ સમસ્યા છે। આપ વડોદરા શહેર પ્રમુખ વીરેન રામીએ જણાવ્યું હતું કે કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલે છે પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે, જેથી અમારે પ્રજાની સમસ્યાના નિરાકરણ હેતુ રજૂઆતની ફરજ પડી છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાતા નળ સે જળ યોજનાના પુરસ્કાર સંદર્ભે સવાલો ઉદ્ભવે છે। વોર્ડ નંબર 1ના અંદર પાણીની સમસ્યા છે, જે ઘણા સમયથી છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ આ દિન સુધી આ પાણીની સમસ્યા દૂર નથી થઈ। પાણી અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે અને ગરમીના અંદર જો મહિલાઓને પાણી ના મળે તો ક્યાંથી બિચારી મહિલાઓ પાણી લાવે? હવે પહેલાં જેવી પ્રથા તો રહી નથી કે સરોવર કૂવા કે એમાંથી ભરી લાવે, કોર્પોરેશન ટેન્કર પણ નથી આવતા અને કોઈ ત્યાંની આવીને કોઈ કોર્પોરેટરોએ જાણકારી નથી લેતા। આ મહિલાઓ પાણી વગર બધા જ રોજનીસીના કામો માટે તડવળે છે અને પાણી પાણી કરીને આજે અમે લોકો આમ આદમી પાર્ટી તરફથી મહિલાઓનો મોરચો લઈને અમે લોકો આવ્યા છીએ અને અમારી એક જ માંગ છે આ શાસન પક્ષ તરફથી કે અમને પાણી મળે, અમારી મહિલાઓને પાણીથી તડવળવા ના દે। અમે માટલા ફોડીને પાણીનો વિરોધ કર્યો છે કે અમને લોકોને પાણી મળે અને આ મહિલાઓને ખાસ પાણીની ત્યાંની સમસ્યાઓ દૂર થાય અને પાણી જે પ્રેશરથી આવે, પાણી આવે છે ખરું પણ એકદમ ધીરું ધીરું અને ગંદુ, અને આ સમસ્યા એકલા વોર્ડ નંબર 1ની નથી, ટોટલી 1919 વોર્ડની આ સમસ્યા છે અને આ સમસ્યા વડોદરા શહેરમાંથી દૂર કરવાનો અધિકાર શાસન પક્ષને છે, એટલે આ પાણીની સમસ્યા અમારી તાત્કાલિક દૂર કરવામાં આવે। પાણી જે માણસની સૌથી બેઝિક જરૂરિયાત છે અને ગરમીમાં જ્યારે પાણીની વ્યવસ્થા કોર્પોરેશને બાખૂબી કરવાની હોય તો એ પાણીની વ્યવસ્થાના બદલે એ લોકો એમના કાર્યક્રમોમાં નળ સે જળના ખાલી દેખાવાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે। પ્રધાનમંત્રી પણ આવે છે, બોલીને જતા રહે છે, પણ સ્થાનિક ગ્રાઉન્ડ લેવલની જે પરિસ્થિતિ છે જોવામાં એક પણ ચૂંટાયેલા કોર્પોરેટરોને કે એમએલએને કે એમપીને રસ નથી, બસ ખાલી ફોટા જ પડાવવા છે। જ્યારે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, આજે અમારી સાથે વોર્ડ નંબર 1ના આખી મહિલાઓ આવી છે જેમને પાણીની તકલીફ છે। આ વોર્ડ નંબર 1 નહીં પણ 1919 વોર્ડમાં આ તકલીફો છે અને જો નહીં સાંભળવામાં આવે તો અમે 1919 વોર્ડનું જ્વલંત રીતે આંદોલન। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।